जूनागढ़ में नागर नरसिंह थई गयो छे, एनी पासे काई नहोतुं, बस एनी पासे भगवान हता, भगवान नुं नाम हतुं, साचो वैष्णव ए हतो। બધા ઘણા વખત મને મળે, મારે વૈષ્ણવોની ઘણી વખત કથાઓ, ભાગવત કથા હું કરું છું વૈષ્ણવોની હોય ને, એટલે મને બહુ તકલીફ પડે, એટલે હું બહુ કરતો જ નથી। ચુસ્ત વૈષ્ણવ કબાળમાં તિલક ને કંઠી ભગવાનને નવરાવે, ઘોડિયામાં હુરણ, પલંગમાં પાણીની માટી, એટલે આટલું બધું કઈ કરવાની જરૂર નથી। ઓલો હમું જાય છે, ખુલ્લા આ જો મંદિર ખુલ્લું છે ને, શંકર ભગવાનના મંદિરમાં પડદો ન હોય, કો એ 24 કલાક ઉગાડવું જોઈએ। અડધી રાતે જાવ તો કે આય બેટા આય, અમુક મંદિરોમાં નિયમ છે ત્યાં પડદા હોય, પણ પછી બહુ આખો દડો બાયણે બંધ કરવાનું ઉગાડવાના, ઓલ્યો હલવાય છે। આ દ્વારિકામાં દાજે બળીને ડાકોર આવતો રહ્યો છે, કડીક થાય ભગવાન ભોગ કરે તો બાયણા બંધ કરી દે, એટલે પણ ઉગાડા બાયણે ખાવા દે ને, અમે નહીં લઈ લીધી, કારણ કે ભગવાનને નવરાવે છે। આરતીનો સર 25 વખત માણે અહીંયા ગરદીમાં જેટલા દબાઈને મરી જાય છે, આ દ્રષ્ટિઓ, ઓલું મૂળ બાયણા બંધ કરે ને પછી ધક્કો થાય ને, એટલે ઉતારમાં ઓલા છૂટા લેવા ન રહે, પતા નોરી નોટ નાખી દે, ચોઈ છે ખુલ્લા ખુલ્લા હોય તો ઘણી તો પાયલી નાખીને બાર ના લેવા હોય લેવાય, અમું જાય છે, અમું દેવ બહુ અમું જાણો છે। હવે કોક બોડાણો ગોતે છે, જો કોક બોડાણા જેવો મળી જાય તો મારે ડાકોરમાંથી આવતું રહેવું છે, અને કદાચ મને એવું લાગે છે કે વાડદરીમાં રાજુબાબુ ખેંચી લાવે, લાવશે, આવો બોડાણા જેવો જ છે બાપ। વૈષ્ણવ જન તો જેને રે કહી પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાનન આણે રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ, વૈષ્ણવ જન તો આ સાતો વૈષ્ણવ પારકાની પીડા એ કામ કરે છે ને, તોય અભિમાન નથી એવું કરવું છે આ નરસિંહો, કે તો આ બાવલીઓ રાજુડો કરીએ, કે બાકી આપણી શું તાકાત, આપણે ન કરી શકીએ, સાત આપણો છે કરે તો કરવું છે બાપ, તો નરસિંહ મહેતા ભજન કરે છે। બે ભાઈ છે, મોટાનું નામ વણશીધર છે, નાનાનું નામ નરસિંહ છે, એક બાપના સંતાન, બે ભાઈ છે પણ કર્મની ગતિ છે ને બાપ, ઓલો કરોડપતિ છે ના રોડ ઉપર છે, રૂપિયાવાળાને ઘરવાળી રૂપિયાવાળી જ આવે ને પાસે, એ તો પાસે એવું ને ગરીબના ઘરમાં રૂપિયાવાળી થોડીક આવે। એ વણશીધરની વહુનું નામ ધનગૌરી, અમારે નથી ને ધનગૌરી, કોઈ તન લઈને આવી હતી ગૌરી, પાવર બહુ, અને ચા કરતા કીટલી ગરમ બહુ હોય, ચા ને કઈ ન હોય પણ કીટલી બહુ ગરમ થાય, એમ ઘરવાળાને કઈ ન હોય પણ ચા માણસ એક પુરુષ બૈરું છે, આમાં ચા પીતા ને પૂછો ચા પુરુષ છે કે નારી છે કે નર છે, બેમાંથી કઈ નથી, એટલે હારી બનાવજો, કદકો કે જરા હારો બનાવજો વિઠ્ઠલ બાપુ, હવે નર ને નારી બે નથી, અને કીટલી તો માપ ને બોલો મોટો હોય ને પાછ કેટલો કહેવાય, બેનો બહુ હોશિયાર, બધી વસ્તુ ઘરમાં રાખે અને આપણને હવારમાં ઉલાળીને નાખી દે, નાવ રખડી ખાવ, સવારમાં ચા બનાવે, ચા સવલી એ સવલી રણછોડિયાની ચા, નારી નારી, પછી ચા ને બનાવવા માટે તપેલી નારી, પછી એમાં ખાંડ નાખે એ નારી, પછી ગેસની ઓલી શું ગરમ કરવાની સગડી એ નારી,
પછી તપેલીને પકડવા માટે હાણસી નારી, ચાને ગળવા માટે ગૈણી નારી, પીવા માટે રકેબી નારી. આ બધું નારી પોતાની પાસે. અને ચા ગળી નાખો અને પછી ગૈણી શું હોય? કુચા. જબરાશે મારા ભાઈ, આપણને નાખી દીધા. કોઈ રાખ્યા ઘરમાં કુચા? એ રાખો રાખો, કોક દાડો આંખ્યું આવે તો એના પાતા બાંધવા થાય છે. રાખો કુતા નાખી ન દે. કોદાળો માત આમ ગરમ થાય જ નહીં, ગમે એવું તમે ગરમ ના થાય. નરસિંહની પત્ની માણે લાખ રૂપિયાની ભાઈ ભગત આખો દાડો ભજન કરે એને ગમે એમ કે તો એ મન ઉપર નહીં ભગત. અને ઘણી વખત બહેનોને આવું ન ગમે, અને ન ગમે બરાબર છે, ન ગમવું જોઈએ. પણ હવે બહેનો સમજણી બેન એમ કહે હશે, હવે મારા ભાગમાં આ મળ્યું છે, હવે મારે જે કરે એ નિભાવી તો લેવું પડે. એટલે માણેક સહન કરીને એમના નરસિંહ પતિ પત્ની છે. સવારમાં વહેલો નરસિંહ ઉઠે, દામોદર કુંડમાં નહીં લે નહીં ને એના ભગવાનની જે કંઈ કાલાવાલા કરી. દિવસ ઉગ્યા પહેલા તો મોટા ભાઈ ત્યાં લાકડા ફાડવા જાય, દયણું દળાવવા જાય, કામ બધું એ નરસિંહ કરવા. અને માણે રસોઈ બનાવે, કપડાં ધોવે, પોતા કરે, વાહણ ઉટકે, અને વાય વધુ કોટું બે જણા ખાય. હાજે પાછા બધું પતાવી 10 વાગે ઘરે આવી માણે થાકીને લોથપોત થઈ જાય, બિચારી હુઈ જાય. બોલો નરસિંહ બડબડો ભજન કરે, 12 વાગે 2 વાગે હુએ નહીં. દાડિયા કરતા ગદા મૈત્રો કરાવે છે સવારથી હાથ સુધી, ત્રણ એક બે બટકા રોટલા પણ એ વાય વધેલા. આ ઉપકાર છે? અને મોટા ભાઈ ની વહુ નાના ભાઈ ને ખવડાવી ઉપકાર છે? ફરક નથી? અમે ન હોય તો તમારું શું થાય? લે દબાવે ને, ઓલે હંમેશા દબાતા રહે છે, શું થાય? માણેકે પણ સહન કરે છે. એમાં ઘણા વર્ષ થયા ને એક દિવસ નરસિંહ, અને નરસિંહને ગમે એવા ઉજાગરા થાક્યો હોય પણ આ તમારું નથી, આ મને દેખાય છે એટલે જૂનાગઢ જ દેખાય છે વાડદરી. કામ થાકેલા હોય ઘરે ખેડૂતો, પણ બાપુનો અવાજ આવે કે એમ આશ્રમમાં ગાયનું કામ છે, હજારો કામ પડતા મૂકીને પહોંચી જાય. અરે રાજકોટથી માણસો દંતીડા જેવા પહોંચી જાય છે, પરિવાર બધો થાક છે. હવે કામમાં થાક હોય જ નહીં. નરસિંહ બેઠો છે સાંજે, એમાં ગામમાંથી હરિજનના ઘેરથી સમાચાર, ભાઈ મારા બાપુજીની તિથિ છે અને અમારે ભજન કરવા છે, નરસિંહ ભજનમાં આવજો. કે આવીશ ના? એને એ બાજુ એવું નાત જાતનું નહોતું, હતો નાગર બ્રાહ્મણ. નરસિંહ કીધું કામ કરજો, ગામના તાપે પેલો પીપળો છે ને ત્યાં નીપણ કરીને રાખજો, આપણે ભગવાનને બેસાડજો અને ભજન કરશું. રાતે 11 વાગ્યા માણેકને કીધું, માણેક હું ભજનમાં જાઉં. માણેકે જાઉં પણ સવારમાં વહેલા આવતા રહેજો, કારણ કે આપણા પાસે ભાઈને ત્યાં કામ કરવાનું છે. અને પાછું શ્રાદ્ધ આવે છે એટલે કામ જાજુ છે, કારણ કે જમણવાર મોટો છે એટલે લાકડા પાડવાના દાદા છે, દયણું હમું કરવાનું છે મારે. તમે દયણું દળાવ્યો જો, આપણે બધું વાસણ લાવવાના બધું કરવું છે. હમણાં હું આવતો. નરસિંહ ભજનમાં ગયો, માણેક એકલી પરોળ્યું થયું, દિવસ હોઈ ગયો, નરસિંહને પાન ન રહ્યું. ભજન બપોર જ્યાં હાંજ પડી, બીજો દાડો થયો, ત્રીજો દિવસ થયો, ભજનમાં ઘરે ન આવ્યો. માણેકને ગભરામણ થાય છે અંદર, કે રે રે મારા ભાઈ ને ભાભી હમણાં બોલશે ને આ 3 દાડેથી ભગત જ્યાં શું કરું, તેડવાય ન દવાય. અને 3 દિવસ થયા ન આવ્યું, પેલી મોટી મોટા ભાઈની વહુને થોડું કામ કરવું પડ્યું એટલે બળ પડ્યું અને બોલવા માંડ્યું, હે આ ત્યાં જઈ માણેક મરી જઈ, અને નરસિંહો ત્યાં ગયો, 3 દાડેથી દેખાતો નથી, શું એને દારી છે? તો વણસીધન એમ કે હશે, ભજન શું ભજન ભજન, તમે તાને ચડાવી માર્યો છો, તમે કંઈ કહેતા નથી અને મારાથી સહન થતું નથી. આમ જો મારા હાથ ઉજી ગયા, આ જો પગે ગોટલા બાજ